ભાવનગરના કુંભારવાડા ગોકુળનગર વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી દુર્ગંધયુક્ત પીવાના પાણીનું વિતરણ કરવામાં આવતું હોય સ્થાનિક વસાહતીઓએ હોબાળો મચાવ્યો હતો। શહેરના કુંભારવાડા ગોકુળનગર વિસ્તારની શેરી નંબર 8માં છેલ્લા 2 મહિનાથી દુર્ગંધયુક્ત દૂષિત પાણીનું વિતરણ કરાતા રોષે ભરાયેલી વિસ્તારની મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો। પાણી પ્રશ્ને અવારનવાર રજૂઆત કરવા છતાં પ્રશ્ન હલ ન થતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો। આ વિસ્તારમાં ડ્રેનેજ વિભાગનું કામ ચાલતું હોય દૂષિત પાણીની સમસ્યા હોવાનું વોટર વર્ક્સ વિભાગના ઇજનેરે જણાવ્યું હતું। કુંભારવાડામાં હાલ ડ્રેનેજ ડિપાર્ટમેન્ટનું કામ ચાલુ છે, તેના કારણે દૂષિત પાણી શરૂઆતમાં થોડો પ્રોબ્લેમ છે। ડ્રેનેજ વિભાગનું પણ કામ છે, આખા ગોકુળનગરમાં એવો કોઈ પ્રશ્ન જ નથી અને વિભાગનું પણ કામ સમાંતર ચાલુ છે। નહીં, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને કામ કરી રહ્યા છીએ એટલે કોઈ પ્રશ્ન નથી। અરે એટલે ફોલ્ટ હાથમાં આવે એટલે થઈ જશે, એવો ગંભીર પ્રશ્ન નથી। તંત્ર દ્વારા પાણી પ્રશ્ન હલ કરવામાં આવે તેવી સ્થાનિક રહીશો દ્વારા માંગણી કરવામાં આવી છે।